गुड मॉर्निंग स्टूडेंट्स, કેમ છો બધા? મજામાં? દોસ્તો બસ ધીરે ધીરે આપણે સ્વાધ્યાયના છેલ્લા બે દાખલા તરફ જઈ રહ્યા છીએ કે જેમાં તમને 22માં દાખલામાં પોટેન્શિયોમીટર એના બે ઉપયોગો હતા. એક હતું કોષની સરખામણી કરવી, એનું સૂત્ર હતું કે a2/e1 = l2/l1. તો જોઈ શકો છો, બસ ખાલી કિંમત જ મૂકવાની છે. a2 ના કરતા બનાવો e1 સામે લઈ જાઓ તો l2/l1. બોલો e1 કેટલું છે? તો 1.02. l2 કેટલા છે? તો કે 82.3. l1 કેટલા છે? 67.3. આ બધાની કિંમત મૂકીશું એટલે આપણને e2 મળશે 1.25 વોલ્ટ. બહુ સિમ્પલ વિદ્યુત કોષો વાળી થિયરી, જેમાં પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોની સરખામણી કરવી. આ સિવાય આ જ સવાલમાં a b c d કરી ના એવા જવાબ આવશે. પણ હું એવું કહું, તમે જાતે જુઓ, ગુજરાતી ગ્રામર જેવા જવાબ છે, આવડી જવા જોઈએ. સો અવરોધના કારણે આવર્તન બદલાશે એવા સવાલના જવાબ છે, પણ હું ઈચ્છું તમે જાતે કરો. બીજી, તમને આ દાખલો આપ્યો છે એમાં આંતરિક અવરોધ શોધવાનો છે. યાદ કરો દોસ્તો કે આંતરિક અવરોધ શબ્દ આવે એટલે તમારા મગજમાં આંતરિક અવરોધ વાળું સૂત્ર સ્મોલ r = R l1 l2 - 1. જો તમારે શોધવું છે સ્મોલ r એઝ ઇટ ઇઝ, કેપિટલ r આપ્યો છે 9.5 બ્રેકેટ, તો l1 કેટલા છે? તો 76.3. L2 કેટલા છે? 64.8 માઇનસ 1. ફટાફટ ગણતરી કરી દઈએ અને આપણે બધી કિંમતો મૂકશો એટલે તમારો જવાબ 1.7 ની આસપાસ આવશે. આ બે દાખલા બહુ જ સહેલા હતા, બસ ખાલી સૂત્ર અને જવાબ. ઓકે, તો આ હતા પોટેન્શિયોમીટરની એપ્લિકેશનના બે દાખલા. ધ્યાનથી જોઈ લો દોસ્તો.